ભક્તિ બધું જ કરો છો, પણ જોડાણ થતું નથી સત્પુરુષ સાથે, ભગવાન સાથે. તપાસ કરવાની છે, શું મને નડે છે? સ્વભાવ જ નડે છે, બીજું કોઈ વસ્તુ નડતી નથી. સ્વભાવની બોલબાલા છે. સ્વભાવ તમને કાનપટ્ટી પકડીને ચોટલી ખેંચીને બસ રાખે. બીજાના ભલામાં આપણું ભલું, કે આ એક વાક્ય ખરેખર તમે જો તમારા જીવનમાં ઉતારો તો જીવનમાં કોઈ દિવસ કોઈ તકલીફ કે દુઃખ આવે જ નહીં. કારણ કે લગભગ શું થતું હોય, આપણે બધા પોતાનો જ વિચાર કરતા હોય કે આમાં મારું શું, મારો શું ફાયદો છે, મને શું આમાં લાભ થવાનો છે. ત્યારે બાપા એ સાવ એ વાત જ કાઢી નાખી કે આપણે આપણું વિચારવાનું જ નથી, બીજાના ભલામાં આપણું. આપણે બીજાનું ભલું કરશો ઓટોમેટિક આપણું ભલું થશે. તો હમણાં જ એક લવિ સભામાં જે પ્રવચન હતું એમાં એક વાક્ય સાંભળવા મળ્યું કે હઠ, માન અને ઈર્ષા, આ ત્રણ વસ્તુ જો તમારા જીવનમાંથી નીકળી જાય તો તમારું જીવન ખરેખર સ્વર્ગ બની જાય. કે બધો જે પણ કજિયો છે આ ત્રણ વસ્તુને લઈને. હરિવર હિરલો રે, હિરલો લાગણ મંદિરમાં, હિરલો લાગણ મંદિરમાં, કથા પિતા રિસતા બે. ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું કે યુનાઇટેડ અરબ એમિરેટ્સની રાજધાની અબુધાબીમાં એક હિન્દુ મંદિર બને? હું માત્ર એક લાઈનમાં કહું તો આજે મારા જીવનનો સૌથી ખુશી વાળો દિવસ છે કે યુનાઇટેડ અરબ એમિરેટ્સની રાજધાની અબુધાબીમાં આજે એક હિન્દુ ધ્વજ એક સાચા સંદેશા જોડે જોવા મળ્યો, અને આજે જ આ ધ્વજનું ધ્વજારોહણ અહીંયા થયું છે. આમાં સંમેલિત થવાનો મને અવસર પ્રાપ્ત થયો, એ મારા માટે ખૂબ મોટો વિષય છે. હ્યુમેનિટી, હાર્મની, આ બધા જ સંદેશાઓ જોડે આ બેઉ દેશના મુખ્ય વ્યક્તિઓના ઉચ્ચ વિચાર, સારા સંબંધો, અને ખાસ કરીને બાપ સંસ્થા દ્વારા આ વિચારોને સાચી દિશાથી આગળ વધારવાની જે અદ્ભુત કામગીરી કરી છે એ જોઈને મને તો અને મારી જોડે કરોડો હિન્દુઓને 100% ગર્વની લાગણી અનુભવી. આટલા ટૂંકા ગાળામાં આટલું મોટું મંદિર બનાવ્યું અને એ મંદિરમાં 7,000થી વધારે અલગ અલગ કલાકૃતિઓ છે જે આપણા દેશની, આપણા સમાજની અને જે ધરતી પર આ મંદિર બની રહ્યું છે બધાની જ સંસ્કૃતિઓનું પ્રદર્શન. આપણ વાત કરે છે પ્રગટની વાતો સાંભળી, સાંભળો છો? એક કાંથી ઘૂસે બીજા કાંથી નીકળી જાય. સાંભળવી એટલે શું કહેવા માંગે છે એ ધારું. Thank you.
અંતિમ શ્વાસ સુધી શ્રીજીને સંભાળો, નારાયણ સ્વરૂપને ઘડી ના વિસારો, અંતિમ શ્વાસ સુધી શ્રીજીને સંભાળો, મહંત સ્વામીને ઘડી ના વિસારો, વનમાળી દાસ થઈ રેવાય, વનમાળી દાસ થઈ રે, વનમાળી દાસ થઈ રેવાય, તમ પાસ માગો છું એટલું વંદન પ્રમુખજી, વંદન મહંતજી, સેવા મારા કો સદાય, તમ પાસ માગો છું એટલું સેવા મારા કો સદાય, તમ પાસ માગો છું.